નહીં ફૂટબોલની જેમ ગોળ ગોળ ફેર રાખે અહીંયા જાઓ અમને જીએડી માંથી ગ્રીન ઝંડી મળશે પછી અમે આ ચાલુ કરશું ગૌણ સેવામાં જઈએ તો અહીંયાથી કે ગૌણ સેવાના હાથમાં બધું છે ગૌણ સેવામાં જઈએ તો કે જીએડીના હાથમાં છે જીએડીમાં જઈએ તો સીએમઓમાં છે બસ એવા અલગ અલગ જવાબ વાયુ રાખે એ પણ મૌખિક અમારો મુદ્દો બસ એટલો જ છે કે અમને અમારું આવેદન પત્ર નથી આપવું અમને બસ ભલામણ પત્ર જોઈએ છે કે જલ્દી માં જલ્દી 15 દિવસમાં તમે એમને અમાર અમારા પરિવારને પણ ક્યાં સુધી જૂઠું બોલવાનું મારો 5 વર્ષનો છોકરો છે બરાબર છે મને અત્યારથી એક જર્તીને ખબર પડી છે પપ્પા તમે શું કરો છો બરાબર હું શું જવાબ આપું એને દર વર્ષે દર મહિને મારે એને જૂઠું બોલવું પડે છે દીકરા 5 વર્ષ આવતા મહિને મારી ઓફિસ ચાલુ થશે બરાબર થઈ જશે થઈ જશે એ છોકરાના મનમાં પણ શું ઇફેક્ટ થાય છે સરકારો 3 3 તો મુખ્યમંત્રી બદલી ગયા બેન હજુ સુધી અમારું તો કોઈ નિવેડો આવ્યો જ નથી 3 પણ તો મુખ્યમંત્રી બદલ્યા પણ હવે એ જે સ્પષ્ટ જે કહી રહ્યા છે ને એ લેખિતમાં નથી આપતા મીન્સ કે વેબસાઇટ પર કંઈ મૂકે ને તો અમને વિશ્વાસ એમના પર આવે કારણ કે આગળ બી એ લોકો બે ત્રણ વાયદા કરી ચૂક્યા છે જે પૂરા નથી કર્યા ડિસેમ્બરમાં એવું કહ્યું હતું કે ડિસેમ્બરમાં લિસ્ટ આપી દેશે હજી સુધી આપી નથી આજે પણ એવું કહે છે કે લિસ્ટ તૈયાર છે લિસ્ટ તૈયાર છે તો એ લોકોને બહાર પાડવામાં વાંધો શું છે એક જ માંગ છે કે અમને ઓફિશિયલી

સહનશીલતા ની હદ આવી ગઈ છે હવે નમસ્કાર ગાંધીનગર આંદોલનોનું હબ થઈ ગયું છે ક્યારે પણ આવો ત્યારે અહીંયા એકાદ આંદોલન તો થતું જ હોય છે આજે બિન સચિવાલય ક્લાર્કના વિદ્યાર્થીઓ આપણી સાથે છે તેમની સાથે વાત કરવી છે કયા મુદ્દા ઉપર આંદોલન કરી રહ્યા છો અને શું મુદ્દાઓ છે મૂળ બે હજાર અઢારથી જે પણ બિનસચિવાલય ભરતી છે ચાલી રહી છે મારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન ઓનલાઈન થઈ ગયું છે એ થયા પછી પણ ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે રિઝલ્ટ રેડી છે એવું અમને કહેવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ રિઝલ્ટ એ લોકો આપી રહ્યા નથી અને ડિપાર્ટમેન્ટ સિલેક્શનની જે પ્રોસિજર છે તે હજુ સુધી ચાલુ કરી નથી ક્યાંથી આવે છો સુરતથી આજે સવારથી બધા જે ભેગા થયા છે બધા અલગ અલગ હા બધા અલગ અલગ બધા ગુજરાતમાંથી આવે છે ઓલ ગુજરાતમાંથી બધા આવી ગયા છે તમે સવારથી જે રીતના ફરી રહ્યા છો કેટલા લોકોને મળ્યા અને શું જવાબો મળ્યા અમે લોકો પહેલાં ગયા હતા ગોણ સેવામાં હસમુખ પટેલ સાહેબને મળે હસમુખ પટેલ સાહેબે અમને બધી વાત કરી હવે એ લોકો પહેલાં ડિસેમ્બરની તારીખ કહેતા હતા હવે એ લોકો કહી રહ્યા છે એકત્રીસ જાન્યુઆરી સુધી અમારું ડિપાર્ટમેન્ટ સિલેક્શન કરાવી દેશે પણ હવે એ જે સ્પષ્ટ જે કહી રહ્યા છે ને એ લેખિતમાં નથી આપતા મીન્સ કે વેબસાઇટ પર કંઈ મૂકે ને તો અમને વિશ્વાસ એમના પર આવે કારણ કે આગળ બી એ લોકો બે ત્રણ વાયદા કરી ચૂક્યા છે જે પૂરા નથી કર્યા હવે અમને એવું કહેવામાં આવ્યું છે કે તમારું બધું રેડી થઈ ગયું છે ફક્ત લીલી ઝંડી એને બતાવવાની બાકી છે એટલે જીએડીમાંથી સાઈન બાકી છે અમે લોકો આવ્યા પછી જીએડીમાં જીએડીમાં જે ત્યાં અધિકારીને મળ્યા હવે એ લોકો મળતા નથી અમને અને અમે જ્યારે કહીએ છીએ અમને કે ત્યાંથી અમને અહીંયા મોકલે તો બોલે કે તમે ગોણ સેવામાં જ મળો એટલે અમે ત્યાંથી અહીંયા ધક્કા જ કહી રહ્યા છીએ તો એનું કંઈ અમને સોલ્યુશન મળતું નથી આ બાબતનું કે અમારું થશે કઈ જગ્યાએથી ગોણ સેવા કરી રહી છે કે બધું રેડી થઈ ગયું છે તો અપલોડ કરી દો ને રિઝલ્ટ અમને જે જરૂર છે વેબસાઇટ પર મૂકો મૌખિક જવાબ આપે છે પછી એ જવાબદાર રહેતા નથી અમના પ્રત્યે પહેલાં ડિસેમ્બરનો વાયદો કર્યો હતો તો ડિસેમ્બરમાં કરાવી દેવું હતું હવે વાત આવી ગઈ જાન્યુઆરી પર એકત્રીસ જાન્યુઆરી સાહેબ આજે કીધું છે અમને હવે હવે કરશે કે નહીં કરશે એ દુવિધા છે અમારામાં અમારા કેટલા વિદ્યાર્થીઓ હતા ને અત્યારે કેટલા વિદ્યાર્થીઓ આયા છે 200 ઉપર વિદ્યાર્થીઓ આયા છે બહુ બધા વિદ્યાર્થીઓ જે જી પણ તાન ડ્રોન સેમાં બેસી રહ્યા છે બાકીના અહીંયા આયા છે ડિસેમ્બરમાં એવું કહ્યું હતું કે ડિસેમ્બરમાં લિસ્ટ આપી દેશે હજી સુધી આપી નથી આજે પણ એવું કહે છે કે લિસ્ટ તૈયાર છે લિસ્ટ તૈયાર છે તો એ લોકોને બહાર પાડવામાં વાંધો શું છે અમે જ્યારે બી પૂછે કે લિસ્ટ કેમ નથી આપતું તમે ડિપાર્ટમેન્ટ સિલેક્શન કરવામાં પંદર દિવસ જાય છે એમ કે છે કે અમને આયોજન કરવાનું છે ઠીક છે આયોજન કરવા માં તમને વાર લાગે બરાબર છે તમે ટ્વીટ કરીને લિસ્ટ તો બહાર પાડી લો ટ્વીટ ના કરો લિસ્ટ બહાર પાડી લિસ્ટ તૈયાર છે તમને બહાર પાડવામાં વાંધો શું છે અમે અહીંયા પણ બહુ બધા સાહેબને મળ્યા એકે રાકેશના પીએને મળવા રહ્યા ટીજે સોનીને મળવા રહ્યા કોઈ અમને મળવા તૈયાર નથી બસ એમ જ કહે છે કે આવેદન પત્ર આપો આવેદન પત્ર આપો હવે એવી આવેદન પત્ર તો અહીંયા લાખો અરજીઓ આવતી હશે જે કોઈ જોવામાં પણ આવતું નથી કે કોઈ ધ્યાનમાં પણ લેતું નથી અમારો મુદ્દો બસ એટલો જ છે કે અમને અમારું આવેદન પત્ર નથી આપવું અમને બસ ભલામણ પત્ર જોઈએ છે કે જલ્દીમાં જલ્દી પંદર દિવસમાં તમે એમને સમય થયો એક્ઝામ આપે અને જાહેર એક્ઝામ અમે આપી હતી જુલાઈમાં જુલાઈમાં આપી હતી સીપીટીમાં એ લેખિત આપી હતી એપ્રિલમાં એના પછી જે કોમ્પ્યુટર સીપીટી હતી એમ જુલાઈમાં આપી હતી ઓગસ્ટમાં અમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવી રહ્યું હતું એના પછી એ કે રાકેશરે કહ્યું હતું કે પિસ્તાલીસ દિવસમાં ટોટલ પ્રોસીઝર પૂરી કરી દેવામાં આવશે એ પિસ્તાલીસ દિવસના થયા પણ અત્યારે ત્રણ ચાર મહિના ઉપર થઈ રહ્યા છે હજી સુધી કોઈ બી ઓફિશિયલ ઇન્ફોર્મેશન અમને મળવામાં આવતી નથી ના કોઈ સર અમને મળવા માટે તૈયાર છે અત્યાર સુધી આવી રીતે કેટલા આંદોલન થઈ રહ્યા છે પણ કોઈ પણ ઇન્ફોર્મેશન અમને આપવામાં ઓફિસિયલી આવતી નથી

કે અમે કરવાના છીએ જલ્દી કરશું એવા બધા બસ ખોટા આશ્વાસનો આપ્યા રખે ઓફિશિયલ કે લેખિતમાં કે કોઈ એવી માહિતી આપતા જ નથી 10 વાગ્યાના આયા છે અમને ઓફિશિયલી કોઈ પણ ઇન્ફોર્મેશન આપવામાં આવી નથી જે પણ ઇન્ફોર્મેશન મળી છે ઓરલ ઇન્ફોર્મેશન મળી છે રિટર્નમાં કોઈ પણ આપવા માટે તૈયાર નથી અમને બસ એટલું જ છે કે અમને રિટર્ન ઇન્ફોર્મેશન આપો બાકી અમને કઈ જોઈતું નથી તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે સરકાર બદલાઈ ગઈ તો તમારી શું અપેક્ષા હમણાં સરકાર આયાના પહેલા પણ આંદોલનો બહુ થયા વિધાનસભાની ચૂંટણી પહેલા પણ આનાથી વધારે આંદોલનો થયા છે વિદ્યાર્થી એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી આ ભરતી પૂરી થાય અને અત્યારે એક જ માંગ છે કે અમને આપે કે ભાઈ આ ડેટ સુધીમાં પૂરી થઈ જશે અમે ક્યાં સુધી અહીંયા ધક્કા ખાતા રહીશું કોઈ એક તારીખ આપો નક્કી અને એ તારીખે વસ્તુ પૂરી કરો તો અમે ધક્કા ખાતા બંધ થઈ અને રાહ જોતા બંધ થઈએ અમારા પરિવારને અમે કહી શકીએ કે ભાઈ આ તારીખ છે ત્યાં સુધી તમે ચિંતા ન કરો આ તારીખ પછી આપણી નોકરી લાગી જશે

કોઈ એવું ફિક્સ નહીં ઓફિશિયલ કોઈ માહિતી આપે કે આ નહીં આ થશે તો અમે સાચું બી માનીએ બસ ખાલી એ મૌખિક એવી રીતે કીધે રાખે કે અહીંયા થશે અહીંયા જાઓ અહીંયા જાઓ બસ એવું કીધે રાખે બધા એકબીજા પર દોડી રહ્યા છે કોઈ ઓફિશિયલ ચોક્કસ માહિતી આપતું નથી અમારા અમારા પરિવારને પણ ક્યાં સુધી જુઠ્ઠું બોલવાનું મારો પાંચ વર્ષનો છોકરો છે બરાબર છે મને અત્યારથી એક જ્યારથી એને ખબર પડી છે પપ્પા તમે શું કરો છો બરાબર હું શું જવાબ આપું એને દર વર્ષે દર મહિને મારે એને જુઠ્ઠું બોલવું પડે છે દીકરા પાંચ વર્ષ આવતા મહિને મારી ઓફિસ ચાલુ થશે બરાબર થઈ જશે થઈ જશે એ છોકરાના મનમાં પણ શું ઇફેક્ટ થાય છે એ મને પૂછે છે આ આજુબાજુ એના પપ્પા કરે છે બરાબર છે નોકરી કરે છે તમે શું કરો છો બરાબર આખો દિવસ એમ એ છોકરાના મનમાં પણ ઇફેક્ટ થાય જ છે બરાબર એનાથી અમારું ફેમિલી ફ્રસ્ટ્રેશન બધું રહે જ છે જે સ્ટ્રેસ છે તે અમને પાંચ વર્ષથી છે જ અને પાસ થયા પછી પણ આ સ્ટ્રેસ છે પાસ નહીં થયા હોય તો બરાબર છે બરાબર અને બીજી આના પછી તલાટીની એક્ઝામ આવવાની છે બરાબર તો ઘણા એવા એવા સ્ટુડન્ટ છે કે જેને તલાટીની તૈયારી કરવી કે નથી હમણાં એવી આશા છે એમને કે રિઝલ્ટ આવી જશે તો અમે તલાટીની એક્ઝામની તૈયારી નહીં કરીશું તો એનું પણ ભવિષ્ય બગાડી રહ્યા છે આ લોકો રાજકીય નેતાઓની જે ભરતી આવે છે એ ટાઈમસર પૂરી થાય છે એક તારીખે અને પાંચ તારીખે જે મતદાન હતું એનું આઠ તારીખે પરિણામ આવી ગયું અને આજે વિધિ પણ થઈ ગઈ પણ અમારી જે ભરતી બે હજાર અઢારમાં આવી છે અને આજ સુધી અમને ફૂટબોલને જેમ રમાડ્યા કરે છે હજી સુધી આ ભરતી પૂરી કરતી નથી આ સરકાર ક્યાં સુધી ક્યારે પૂરી કરશે કાલપુરની જે મતદાન હતું એ ટાઈમસર ચાલુ થાય છે ટાઈમસર પૂરું પણ થાય છે આજે પહેલી તારીખથી વિધાનસભા પણ પહેલા દિવસથી વિધાનસભા પણ ચાલુ થઈ ગઈ અમને એક પણ મંત્રી આજે મળ્યા નથી અમને અહીંયા મળવાનું થયું ત્યાં મળવાનું થયું અમે બધી જગ્યાએ ફર્યા ના કોઈ મંત્રી મળવા તૈયાર છે ના કોઈ માણસ અમને મળવા તૈયાર છે હું સવારની દસ વાગ્યાની અહીંયા બેઠી છું મારો બી છ વર્ષનો છોકરો હું ઘરે બાજુવાળાના ભરોસે મૂકીને આવી છું તો અમે ક્યાં સુધી આવી રીતે ફરી જઈશું ક્યાં સુધી અમને ઇન્ફોર્મેશન માટે બસ અહીંયાથી અહીંયા ધટ્ટા ખાવાનું રહેવાનું છે અમે સરકારને ખોબલે ખોબલે મત આપીને એકસો છપ્પન સીટ જીતાડી છે હવે સરકાર જો રાજી ખુશી કરે તો અમને તરત ભરતી પ્રક્રિયામાં તરત નિમણૂક મળે એવું કંઈક થાય તો અમારા માટે એકદમ ઈચ્છનીય છે કેમ કે હવે બહુ સહનશીલતાની હદ આવી ગઈ છે હવે અમને મારું નિમણૂક પત્ર જોઈએ છે બાકી કંઈ જોઈતું નથી ડિપાર્ટમેન્ટ સિલેક્શન આપો ને અમને અમને આજે નિમણૂક આપી દો આમ હરીશંકર નંદલાલ જાની હું પત્રકાર હતો શિક્ષક હતો અને સોશિયલ એક્ટિવિસ્ટ છું મારી વિનંતી સરકારશ્રીમાં એટલી જ છે કે આજે યુવા ધન જ્યારે આવા કાર્યક્રમો આપવા પડે એ સરકાર માટે ખરેખર શરમજનક બાબત છે એટલે મારી સરકારશ્રીમાં વિનંતી છે કે અમારું યુવાધન આટલા ગ્રેજ્યુએટ થયેલા આવા બાળકો આવા વિદ્યાર્થીઓ આવા બ્રિલિયન્ટ છોકરાઓ તમારા ઓડરની રાહ જોઈને બેસી રહે અને એનું જીવન ડિસ્પર્ટ થઈ જાય એ માટે સરકારે ખાસ ધ્યાન આપવું એવી એક વરિષ્ઠ નાગરિક તરીકે સરકારશ્રીમાં વિનંતી કરું છું